પ્રકરણ 27. લાક્ષાગૃહથી બચવું. રાજનીતિ અને કૂટનીતિ એમ બે પ્રકારની નીતિઓ છે. રાજનીતિથી રાજ ચાલે, રાજનીતિ વિના રાજ કરી શકાય નહીં. કૂટનીતિ ષડયંત્રો રચવા માટે છે. ડગો, ફટકો, પાછળથી ઘા કરવો, વિશ્વાસઘાત કરવો વગેરે કૂટનીતિ છે. કૂટનીતિના ષડયંત્રોને નિષ્ફળ બનાવતા આવડે તે જ રાજ કરી શકે અને તે જ ખલનાયકો સામે ટકી શકે. ખલનાયકો વિનાના નાયકો હોતા નથી. ધર્મ નાયકોના પક્ષમાં હોય છે, પણ ધર્મ પણ કુશળ નીતિની અપેક્ષા રાખે છે. ભોળા કે ભોટ માણસો રાજ ન કરી શકે, કુશળતા અનિવાર્ય છે. કૌરવોએ સંતલસ કરીને, ફરવાનું બહાનું કરીને પાંડવોને વારણાવત મોકલી, ત્યાં લાક્ષાગ્રહ બનાવી, તેમાં જ તેમને જીવતા બાળી મૂકીને પછી શોક મનાવવો, ધ્રુસકે ધ્રુસકે રડવું જેથી કોઈને શંકા ન જાય એવું ષડયંત્ર રચી દીધું. આ માટે એવી યોજના બનાવી કે પહેલા પુરોચન વારણાવત જાય અને ત્યાં લાક્ષાગ્રહનું ભવ્ય નિર્માણ કરે. એવો મહેલ કે અગ્નિનો તણખો પડતા જ ભડકી ઉઠે, પછી ગમે તેમ કરો તો પણ બુઝાય નહીં. પુરોચન વારણાવત પહોંચી ગયો અને કામે લાગી ગયો. બધી તૈયારી થઈ ગઈ પછી પાંડવોને વારણાવત મોકલવાની તૈયારી ચાલી, પણ ચતુર વિદુરને ષડયંત્રની ગંધ આવી ગઈ હતી. તેથી વિદુરે પાંડવોને મ્લેચ્છ ભાષામાં જે કહેવાનું હતું તે કહી દીધું. રાજાએ અનેક ભાષાઓ જાણવી જોઈએ જેથી ગુપ્ત વાતો કરી શકાય. અંતે પાંડવો વારણાવત પહોંચી ગયા. વાજતે ગાજતે પુરોચને તેમનું સામયું કરી લાક્ષાગ્રહમાં ઉતારો આપ્યો. કપટી માણસના અતિરેક ભર્યા આદર સત્કારથી શાણી વ્યક્તિએ મુગ્ધ ન થવું. ષડયંત્રથી પરિચિત થઈ ગયેલા યુધિષ્ઠિરે બધા ભાઈઓને ભોળા થઈને જાણે કશું જ જાણતા નથી તેમ સમજીને રહેવું જેથી પુરોચન હોશિયાર ન થઈ જાય તેવી સૂચના આપી. એવામાં એક દિવસ મહેલના એક ભાગમાં ધરતી ધમધમવા લાગી. થોડી જ વારમાં એક માણસ બહાર નીકળ્યો. વિદુરજીની યોજના પ્રમાણે તે સુરંગ બનાવતો બનાવતો મહેલ સુધી પહોંચી ગયો હતો. જો મહેલમાં આગ લાગે તો આ સુરંગ દ્વારા પાંડવોએ ભાગી છૂટવું તેવી વિદુરજીની યોજના હતી. કૂટનીતિના કુચક્રોને નિષ્ફળ બનાવવા હાથ ઉપર હાથ રાખીને બેસી ન રહેવાય, પૂરી ક્ષમતા અને કુશળતાથી કામે લાગી જવાય. હાશ, ચાલો રસ્તો તો થઈ ગયો. લાક્ષાગ્રહમાં રહેતા રહેતા પાંડવોને એક વર્ષ વીતી ગયું. પુરોચન નિશ્ચિંત થઈ ગયો. એકવાર કુંતીએ બ્રહ્મભોજનનું આયોજન કર્યું. ઘણા બ્રાહ્મણો સપરિવાર આવ્યા. જમીને રમીને સાંજ પડતા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. પણ દૈવયોગે એક સ્ત્રી પોતાના 5 પુત્રો સાથે રાત રહી ગઈ. તે જંગલી સ્ત્રી હતી. તેણે અને તેના પુત્રોએ ખૂબ દારૂ પીધો, પછી બેભાન થઈને સૂઈ ગયા. એક ઓરડામાં પુરોચન પણ સૂતો હતો. તેવા સમયમાં જોરથી આંધી ચાલવા લાગી. ઓચિંતી મહેલમાં આગ લાગી ગઈ. જોત જોતામાં અગ્નિ પૂરા મહેલમાં ફેલાઈ ગયો. ભીમે બધા ભાઈઓને ખભા ઉપર બેસાડીને પેલી સુરંગના રસ્તે ભાગવા માંડ્યું. સુરંગનો છેડો ગંગા કિનારે નીકળ્યો. વિદુરજીએ ત્યાં નાવ તૈયાર રખાવી હતી, તેમાં બેસીને બધા ગંગા પાર પહોંચી ગયા. નાવને ડૂબાડી દીધી જેથી કોઈને ભાગી જવાની ખબર ન પડે. ધુધુધુ કરતો લાક્ષાગ્રહ મહેલ બળી રહ્યો હતો. પાંડવો વનમાં ચાલ્યા ગયા. કદાચ વન લખાવીને આવ્યા હશે. વારણાવત નગરના લોકો ભેગા થઈ ગયા, પણ કોઈ કશું કરી શકે તેમ નહોતું. સૌ લાચાર હતા. બીજી બાજુ દુર્યોધન, ધૃતરાષ્ટ્ર વગેરેને ખબર પડી. તે તો મનમાં અને મનમાં રાજી થયા. અધૂરામાં પૂરું પેલી જંગલી બાઈ અને તેના 5 પુત્રોની ન ઓળખાય તેવી લાશો મળી, જે પાંડવો તથા કુંતીની જ છે તેવું માની લેવાયું. પછી તો મૃતક વિધિ કરવામાં આવી.
કૌરવો તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, જેથી કોઈને કશી શંકા ન થાય. આનું નામ સંસાર છે. અંદર હસે અને ઉપર રડે, એકમાત્ર વિદુર બધા ભેદ જાણે છે. તે ચૂપ છે, સૌની સાથે તે પણ રોકકળ કરે છે. સંસારમાં રહેવું હોય તેણે લોલે લોલ કરવું પડે. કૌરવોએ કેટલાય દિવસ સુધી શોક મનાવ્યો, મિષ્ટાન રંધાય નહીં, ખવાય નહીં. આ લોકાચાર કહેવાય. ભીષ્મજી મહાક્રંદન કરતા રહ્યા. તેમને દૂર એક તરફ લઈ જઈને વિદુરજીએ બધી ખાનગી વાત કરી દીધી. પાંડવો મરાયા નથી, જીવતા છે. હવે કેટલોક સમય વનમાં ગુપ્ત વિચરણ કરીને સમય આવે પ્રગટ થશે. વિદુરની વાતથી ભીષ્મજીને સંતોષ થયો, પણ વાત ગુપ્ત રાખવાનું નક્કી થયું.